વિડીયો ચાલુ થતા પહેલા જસ્ટ બે ત્રણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. પહેલું કે હું મારો સોલો ગુજરાતી કોમેડી શો પરફોર્મ કરી રહ્યો છું ઓન ઝૂમ, જેનું નામ છે મિસ્ત્રી સોલ્ડ. 30 જુલાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ઇનસાઇડર .in પર ટિકિટ છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે. પહેલાં આનું નામ બોઇલિંગ જોક્સ હતું, બદલી નાખ્યું. બીજું કે અગર આ વિડીયો ગમે તો જરૂરથી આને લાઈક કરજો, નીચે કમેન્ટ કરજો, નવા છો તો સબસ્ક્રાઇબ કરી જજો. અને ત્રીજું, ઇન્સ્ટાગ્રામ પર જરૂરથી ફોલો કરવું, આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ છે. એન્જોય ધ વિડીયો. નાઈસ યાર, મારી પાસે બી થોડા જોક્સ છે, જો મારો બી સંગ્રહ. મારી બી હોબી છે, જેમ કે તમારી ટ્રાઈ, મારી પિક્ચરો જોયા કરવાની હોબી છે. મારી ભાઈ કંઈ કામ નહીં, શું કરું. સો મને ઘણા પિક્ચર જોયા. મને તો ઇંગ્લિશ જોવા વધારે ગમે છે, બિકોઝ ખબર પડતી જાય થોડી થોડી, શીખે બાળક. અહીંયા કોઈને ક્રિસ્ટોફર નોલન ગમે, મને તો બહુ અમેઝિંગ ગમે. કોઈને ગમે છે? વાહ, શું ગમે છે એના પિક્ચરમાં? મને ખરેખર બહુ બધું ગમે છે, ખરેખર બહુ સારા બનાવેલા છે. આમ ના ના, જો મારી રેકોર્ડિંગ બગાડ ને ગમે ખરેખર. મેં યુઝલી ક્લીન જ કરું, પણ મેં પેલા ચાર ગાળ તો બોલ્યો, મેં જવા દો. બટ યાર, મને નોલન પર્સનલી બહુ ગમે છે, કારણ કે મેં ધ્યાનથી જોયો ને એના પિક્ચર, દરેક કેરેક્ટરમાં લેયર હોય, દરેક સ્ટોરીમાં લેયર, ડુંગળીમાં એટલા લેયર ના હોય ખરેખર. એનું પિક્ચર એવું તમને ગમી પહેલા જાય, સમજ કદાચ પછી પડે. મને લાગે છે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ અગર નોલનને ટક્કર આપે ને, દેર ઇઝ ઓનલી વન ગાય બર જાતે. મસ્તી નહીં કરતો હું, હમ આપકે કોન, હમ સાથ સાથ હૈ, પ્રેમ રતન ગંદવાડો. એનું પિક્ચર એવું તમને ગમે ના ગમે તમે જોયા કરો, તમે પિક્ચરને ગાળ આલો પણ તમે જોયો, આ તો બેકાર પિક્ચર છે. તમારી આત્મા અડકી લે, ગમે તો લેતો જાય, બહુ ટ્રીપી. એકચ્યુઅલી ઓડિયન્સને એવું લાગે છે કે આ પિક્ચરો અમારા પર છે, અને એમાં એમનો વાંક નહીં, કેરેક્ટર જ એટલા ફિક્શનલ છે. તમે જોજો એના દરેક પિક્ચરમાં, દેવર અને ભાભી આર બેસ્ટ ફ્રેન્ડ્સ ફોર લાઈફ, એકદમ રાજા રેન્જો, ગબ્બર સાંભા, આ બે જ છે. એના હિસાબે પતિ ઇઝ ધ થર્ડ પર્સન, ગણાય જ ના. અને બધા સ્ટીરિયોટાઈપ કે ભાભી આમ સ્ટીરિયોટાઈપ, કિચનમાં આમ ગાજર કાપી રહી છે. દેવરને ખબર છે એનું જ મકાન છે, દરવાજો કઈ તો બારીમાંથી આમ ચૂપકેથી આવશે, ગાજર ખાશે. મેં કીધું સર, આ બાપનું 100 કરોડનું બિઝનેસ બતાવ્યું પિક્ચરમાં, આ સારું લાગે છે? આવા કાચા શાકભાજી મૂળા ઠૂસું તો ભાવીજી ડિફેન્સમાં આવી જાય, ના ના દેવરજી તો નટખટ છે ને એટલે. મેં કીધું આખા ભારત દેશમાં કોઈ પણ દેવર ક્યારેય નટખટ હતો નહીં, આ બરજા ત્યાં બધા નટખટ બનાવીને મૂકી દે. હવે પ્રોબ્લેમ એ છે, આ દેવર ભાભીને જોઈને મારા ભાભીને લાગે છે અમે બે બેસ્ટ ફ્રેન્ડ છે યાર. અમે બે બેસ્ટ ફ્રેન્ડ નહીં, મારી એક ભાભી છે, રોજ 3 કિલોમીટર તાપમાં નાગા પગે, લો ચડી મેં ઘરે આવી જાય રોજ 2:30-3 વાગે, લો ચડી આવી જાય. મેં એને ઓળખતો નહીં, એ મારા થર્ડ કઝિનની વાઇફ છે, તો એ રોલ્લો છે આઈ. અને રોજ આવીને એક જ સવાલ, નાની વહુ ક્યારે લાવ છો? હું કઈથી લઈ આવું નાની વહુ? આ ભાડે થોડી કઈથી લઈ આવું નાની વહુ? અને લાઈફ તો મોટી મેચ્યોર લાવ, નાની ઇલીગલ શું લે લાવ? હવે નેક્સ્ટ ટાઈમ પૂછે નાની વહુ ક્યારે લાવ છો, હમણાં મેં એમેઝોનથી મંગાવી છે, ગઈકાલની એક્સપાયર્ડ નીકળી. બધાને લાગે એ કેરેક્ટરે પોતે છે યાર. અમે પહેલું પિક્ચર જોતા હતા હમ સાથ સાથે, એમાં એ સોંગ આવ્યું, એ તો સચ કે ભગવાને ધરતી પે રૂપ મા બાપ કા વિધાતા કી પહેચાન, મા બાપાને લાગવા લાગ્યું ભગવાન છે. અને મનથી ફિલિંગ હોય ને, લિટરલી એ માણસ કહેશે ફેન્સી ડ્રેસ વાળાને ત્યાંથી 10 રૂપિયાનું ભાડાનું તાંબાનું મુગટ લઈ આવ્યા, અને પેલા જૂના વોશિંગ મશીનના ડ્રાયરના ઢાંકણા ના હોય કાણાવાલા, એને સુદર્શન ચક્ર બનાવીને ફરી.
મેં કીધું આટલા નોર્મલ પિક્ચર આવું નોર્મલ મગજ તો ના બને કે આવા ટ્રીપી પિક્ચર. આ બરજા ત્યાં ડ્રગ્સ કરે છે. મેં જૂઠું નહીં કહેતો, તમે એનું પિક્ચર જુઓ, એનું પિક્ચર એટલું ટ્રીપી હોય પણ પાછું એના કોરમાં સંસ્કાર હોય પિક્ચરના. હા તમે એ જોઈ લેજો, એના પિક્ચરમાં માં ભલે બદલાય કરે, બાપ આલોક ના થજો. બાપ ઇઝ કોન્સ્ટન્ટ, મા ઇઝ વેરિયેબલ ઓલવેઝ. તો એના ડ્રગ્સ પણ એવા જ છે, ફૂલ ઓફ સંસ્કાર. એ આમ નોર્મલ ડ્રગ એડિક્ટની જેમ કોકેન, ગાંજા, સાયનાઇડ, આયોડેક્સ એવું બધું નહીં સૂંઘે. એ શું કરે, ફૂલ ઓફ સંસ્કાર, વિચારીને સીધું સિંદૂર જ સ્નોટ કરી નાખે. અને નોર્મલ ડ્રગ એડિક્ટ તો પિક્ચરોમાં જોયા છે ને, આમ કાર્ડથી લીટી બનાવે પછી નોટ ગોલ કરીને સૂંઘે. આ તો બહુ આશીર્વાદ લેવા જાય ને પાથીમાંથી. વહુની ટ્રેજેડી અલગ છે, નીચે જાય સુહાગન, ઉપર આવે સપાટ વિધવા. ઇમેજિન બરજા ત્યાં ડ્રગ્સ કર્યા પછી મિનિંગફુલ સિનેમા બનાવવા લાગે, મિનિંગફુલ સિનેમા. જેમ કે ઉડતા પંજાબ જોયું છે? ઉડતા પંજાબ બરજા ત્યાં બનાવી નાખે. ઉડતા પંજાબ અને દેખતા ના દેખતા ના ભાભી તું કહો કેમ કા ખજાના. બહુ ઊંડું સૂંઘી લે ને બીજા આલાપમાં હિટાવે, દેખ દેખતા ના દેખતા ના દેખ. ઇમેજિન એ રોડીઝ બનાવી નાખે, રોડીઝ રઘુન બદલે આપણો સૂર્ય. પછી ફ્રાઈડે કોઈ કન્ટેસ્ટન્ટ એલિમિનેટ નહીં થાય, ચોખા પાછળ નાખીને બધાની વિદાય એક પછી. અને સેમ એઝ ક્રિસ્ટોફર નોલને, પોતાના સિનેમામાં એક્સપેરિમેન્ટ કરવાથી ડરતો નહીં. હમ આપ કે કોણ જોયું છું? જોયું છું બધા, તમારી આત્માને શાંતિ મળે. બટ હમ આપ કે કોનના એન્ડમાં માધુરી દીક્ષિત પોતાના જ લગ્નના મંડપની અંદર પોતાનું મેરિડ લાઈફ કોની સાથે સ્પેન્ડ કરશે, સલમાન ખાન કે મોનીશ બેલ? માધુરી ના પૂછ, આખું મોટું ડિસિઝન કૂતરા પર છોડી દે. કૂતરાના મોડામાં ચિઠ્ઠી પાસે જાય એની આ જઈ જાય તેની. મેં કીધું એવું ના હોય, આ ખતરો કે ખિલાડી નહીં ચાલતું કાકા. અને આમ સારું સારું મોંઘું બુદ્ધિવાળું લેબ્રેડોર પોમરેનિયન 6,500-7,000 રૂપિયાનું આ કૂતરું. મેં કીધું આટલા સસ્તા કૂતરાના મોડામાં આટલું મોંઘું ડિસિઝન ના અપાય. અને ના ખબર પડે ચિઠ્ઠી લઈને સલમાન પાસે જાઉં કે મોનીશ પાસે, આ કશે બી દોડી જાય. આલોકના તને મંડપના વચ્ચેથી ગરમ ચિકન લેગ પીસ બતાવી દે ને. પછી એ જ થશે, બાપ કોન્સ્ટન્ટ, મા વેરિયેબલ. કાલ ઉઠીને પોલીસ મને પકડાવે, એ નાની વહુ લાવે ચીલ નીકળ. મેં ના ના પેલી એકી દઉં, પેલી તો લો ચેલી નીકળી ગઈ. કઈ પકડવા જવાનું?